बनासकांठामां भारे वरसादना कारणे तबाहीना दृश्यो सामे आव्या। अनेक जग्याए वृक्षो वीज पोल धराशायी थई गया। भारे वरसादना कारणे रस्ताओ पाणी पाणी थई गया। हाईवे पर पाणी भराता केटलाक रस्ताओ बंद करवा पड्या। थराद हाईवे पर पाणी भराता एक तरफनो रस्तो पण बंद करवो पड्यो हतो। तो बनासकांठामां भारे वरसाद पड्यो जेना कारणे रस्ताओ पाणी पाणी थई गया। हाईवे पर पाणी भराता केटलाक रस्ताओ बंद करवा पड्या जेना कारणे परिवहन पर सौथी मोटी असर पहोंची। थराद हाईवे पर पाणी भराता एक तरफनो रस्तो बंद करवो पड्यो जेना कारणे वाहन चालकोने पण हालाकी पहोंची हती। रिपोर्ट જોઈ વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં ભારે વર્તાઈ રહી છે ને અત્યારે અમે જે થરાદથી ભાભોર જવાના હાઈવે ઉપર છે ને ત્યાં દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલ રાતથી જે અતિ ભારે વરસાદ અને પવન શરૂ થયો છે તેને કારણે અહીં જે આ હાઈવે છે ત્યાં પાણી ભરાવાના શરૂ થયા છે। હાઈવેમાં એક તરફી પાણી ભરાઈ ચૂક્યું હોવાને કારણે આ એક તરફી વાહન વ્યવહાર છે જે બંધ થઈ ચૂક્યો છે। ભારે પવનના કારણે સાઇનબોર્ડ સહિતના જે શેડ છે પતરાઓ છે તે પણ તૂટી ગયા છે ને જે અહીં પાણી ભરાયું છે તે આસપાસની જે સોસાયટીઓ આવેલી છે હાઈવેની નજીકની જે સોસાયટીઓ આવેલી છે તેમાં ગરકાવ થઈ રહ્યા છે। એટલે કે હજી પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે હજી પણ આવનારા કલાકો છે તે બનાસકાંઠા માટે ભારે વિકટ સાબિત થવાના છે। ત્યારે ગઈકાલ રાતથી જ જે પ્રમાણે ભારે વરસાદ અને પવન વરસાઈ રહ્યો છે હજી પણ આ જ પ્રમાણે જો વરસાદની પરિસ્થિતિ રહેશે તો હજી પણ પાણી ભરાવાની જે સોસાયટીઓ છે જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળશે। જો કે તંત્ર સજ્જ છે તેણે અગાઉથી જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અને આ પ્રમાણેની સાવચેતી લેવા માટેની સૂચનાઓ તો આપેલી છે પરંતુ જે રીતે નુકસાની સામે આવશે કેમ કે હજી પણ પવન અને વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજી પણ થોડા સમય માટે આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહેવાની છે તો પાણી ભરાવાને કારણે અથવા તો પવનને કારણે જે કાચા પાકા મકાનો અથવા શેડ છે તેમાં ભારે નુકસાની જોવા મળશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 બનાસકાંઠા।